गुरु नानक जी नो जन्म कार्तिकी पूर्णिमा ना दिवसे 15 एप्रिल 1469 ना रोज थयो हतो। आ दिवसे दर वर्षे नानक जयंती उजवामां आवे छे। शीखोनुं सौथी महत्वनुं आ पर्व गुरु पर्व अने प्रकाश पर्वना नामे पण ओळखाय छे। गुरु नानकजीनो जन्म 1469 तलवंडी गाममां थयो हतो, जे अत्यारे पाकिस्तानना नानकाना साहिबमां छे। हिंदु पिता मेहता कालू अने माता तृप्ताना पुत्र बाबा नानक शीख गुरुओमां प्रथम अने शीख धर्मना स्थापक गणाय छे। शीखिज्म इज नथिंग बट स्ट्रॉंग फॉर्म ऑफ हिंदुइज्म। गुरु नानक पर्व ऑक्टोबर थी नवेम्बर दरमियान कटक पूरणमासीना दिवसे आवे छे। तेमनी साथे जोड़ायेला स्थलोमां गुरुद्वारा दरबार साहिब करतारपुर, गुरुद्वारा जन्म अस्थान नानकाना साहिबनो समावेश थाय छे। आ बंने स्थलो पाकिस्तानमां आवेला छे। करतारपुर એ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નરોવાલ જિલ્લાના શક્કરગઢ તાલુકા નજીક આવેલું છે। ગુરુ નાનક સાહેબ પોતાના દિવંગત થયા પહેલાના 18 વર્ષો અહીં વિતાવ્યા હતા। શીખ ધર્મને પોતાની યાત્રા બાદ અહીંથી જ સંગઠિત અને સંચાલિત કર્યો હતો। જ્યારે ગુરુદ્વારા નાનકાના સાહિબ પાકિસ્તાનના લાહોર જિલ્લા નજીક આવેલું છે, તેમણે એક ઓમકારનો સંદેશ એશિયાના ભ્રમણ દરમિયાન મક્કા મદીના લંકા બગદાદ કશ્મીર નેપાળમાં લાંબી ઉદાસિયા કરી આપ્યો હતો, જેમાં 9 ખંડ એટલે મુખ્ય હિન્દુ મુસ્લિમ તીર્થોની યાત્રા કરી હતી। ઉદાસિયાનો અર્થ આધ્યાત્મિક અર્થ માટે કરેલી યાત્રા એવો થાય છે। નાનકની વાણી 974 શબ્દોમાં ગુરુ ગ્રંથ સાહિબમાં સમાવિષ્ટ છે, જેમાં મુખ્ય પ્રાર્થનાઓ જપજી સાહિબમાં છે। અસાદીવાર ગ્રંથમાં ગુરુ નાનક દ્વારા લખાયેલા 24 પૌરી એટલે ફકરાઓ છે, જે અંગ 462 થી 472માં લખાયેલા છે। સિદ્ધ ગોષ્ઠી પુસ્તકમાં ગુરુ નાનક અને હિન્દુ સિદ્ધો વચ્ચેના સંવાદો લેખિત છે। તેમના પત્ની માતા સુલખની અને એક બહેન બીબી નાનકી હતા। બે પુત્રો શ્રીચંદ અને લક્ષ્મીદાસ હતા। આ પ્રકાશ પર્વના દિવસે વાહેગુરુ વાહેગુરુના જાપ સાથે પ્રભાત ફેરીઓ નીકળે છે। સાંજના સમયે લંગરનું આયોજન થાય છે। લંગર અર્થાત નિઃશુલ્ક કરાવવામાં આવતું ભોજન। ગુરુદ્વારાઓમાં શબદ કીર્તન યોજાય છે અને ગુરુવાણીનું પઠન કરવામાં આવે છે। તો આ દિવસ નિમિત્તે બધાને 551માં પ્રકાશ પર્વની શુભકામનાઓ। રાજ કરેગા ખાલસા બાકી રહે ના કોઈ, વાહે ગુરુજી કા ખાલસા વાહે ગુરુજી કી ફતેહ।